मित्रों प्रकरण 8 कुदरती संसाधनों प्रश्न 3 कुदरती संसाधनों आयोजन अने संरक्षण माटे कई कई बाबतो विचारवी जोईए। तो कुदरती संसाधनों आयोजन अने संरक्षण माटे नीचेनी बाबतो विचारवी जोईए। एमां पहेलो ज मुद्दो छे कोई पण एक देश के प्रदेश में उपयोग में लेवाय एटले के जेनो वपराश चालू छे अने वन वपरायेला संसाधनों એટલે કે જેનો હજુ ઉપયોગ થયો નથી એવા સંસાધનોની પ્રાપ્તિ માટે અને એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી। દાખલા તરીકે ખનિજ તેલ છે એ પૃથ્વીના પેટાળમાંથી મળે છે, તો કઈ જગ્યા ખોદકામ કરવાથી ખનિજ તેલ પ્રાપ્ત થશે, કેટલી ઊંડાઈથી પ્રાપ્ત થશે, એ ખનિજ તેલમાં શુદ્ધતાનું પ્રમાણ કેટલું હશે, એ ખનિજ તેલ આપણી જરૂરિયાત છે એને સંતોષવા માટે પૂરતું હશે કે નહીં, તેમાં રહેલી અશુદ્ધિને કઈ રીતે દૂર કરીશું, આ વિશેષ ગુણધર્મો એના વિશે ખાસ વિચારવા જોઈએ। બીજો મુદ્દો છે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે એટલે કે અનવીનીકરણીય છે, એનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો જોઈએ, એટલે કે ચર્ચા વિચારણા કરવી જોઈએ, ખૂબ સારી ચર્ચાને અંતે જ તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકાય અને તેની બચત કરી શકાય। અનિવાર્ય હોય ત્યાં જ આ સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ। દાખલા તરીકે કોઈ એક વ્યક્તિએ નજીકના સ્થળે જવું છે કોઈક વસ્તુની ખરીદી કરવા માટે, તો એ જગ્યાએ એ ચાલીને પણ જઈ શકે છે અથવા તો સાયકલ ઉપર પણ જઈ શકે છે, ત્યાં ગાડી લઈને જવાની જરૂર નથી। હવે જે થર્ડ મુદ્દો, જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય એમ હોય એવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા જોઈએ, એટલે કે નવીનીકરણીય સંસાધનો, દાખલા તરીકે સૂર્ય શક્તિ, પવન શક્તિ, બાયોગેસ વગેરેનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ। ચોથો મુદ્દો, જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય, સરળતાથી મળી શકે એમ હોય, એનો ફાવે તેમ વપરાશ નથી કરવાનો, આડેધડ કે બેફામ રીતે એનો ઉપયોગ નથી કરવાનો, બલકે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસરપૂર્ણ ઉપયોગ કરીને એની બચત કરવી જોઈએ। ત્યાર પછીનો મુદ્દો છે, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં હોય એમને જાળવી રાખવા, તો જે સંસાધનો ખૂબ ઓછા છે મર્યાદિત પ્રમાણમાં છે, જે આગળ વાત કરી તેમ ખનિજ કોલસો, કુદરતી વાયુ અને ખનિજ તેલ, એની બચત થાય બરાબર છે, એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એ રીતે એને જાળવી રાખવા, એટલે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે એ સંસાધનોને જાળવી રાખવા જોઈએ, જેથી ભવિષ્યની પ્રજા પણ તેનો ઉપયોગ કરી શકે। ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેના વિકલ્પો શોધવા, દાખલા તરીકે પેટ્રોલ કે ડીઝલની મદદથી ચાલતી ગાડીને બદલે જો સીએનજીની મદદથી ચાલતી ગાડીનો ઉપયોગ કરવામાં આવે, સોલર બેટરીની મદદથી ચાલતી ગાડીનો ઉપયોગ કરવામાં આવે, તો પેટ્રોલ ડીઝલની બચત થઈ શકે અને ભવિષ્યની પ્રજા છે એને પણ લાંબે ગાળે એ સંશોધિત સંસાધનો ફાયદાકારક નીવડે। એના પછીનો મુદ્દો છે, સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ। સાચી વાત છે, પેટ્રોલ કે ડીઝલનું ખોટી રીતે દહન થતું હોય તો એના માટે એની બચત થઈ શકે, એનો વપરાશમાં મર્યાદા લાવી શકાય, એટલા માટે સરકારે ખાસ એના માટેના કડકમાં કડક કાયદા કે નિયમો બનાવીને તેને કાગળ પર રહેવા દેવાને બદલે એનો સખ્તાઈ કે ચુસ્તતાપૂર્ણ અમલ થાય એની ખાસ તકેદારી લેવી જોઈએ। અને છેલ્લો મુદ્દો, સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી, વિવેકપૂર્ણ ઉપયોગ એટલે કે કરકસરપૂર્ણ ઉપયોગ, મહત્તમ લાભ મળે અને ઓછામાં ઓછો બગાડ થાય એને વિવેકપૂર્ણ ઉપયોગ કહેવાય, એની સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા અને જનજાગૃતિ કેળવવી, તમામ નાગરિકોને એ બાબતમાં ભાગીદાર બનાવવા, સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બાબત સમજાવવી અને જનજાગૃતિ કેળવવી, એ પણ સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે મહત્વની બાબત ગણી શકાય। તો ત્રીજો પ્રશ્નનો જવાબ છે તે અહીં પૂરો થાય છે। મિત્રો નવો પ્રશ્ન લઈએ, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો, બહુ જ મહત્વનો સવાલ છે। ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછવાની ઘણી શક્યતા છે અને સ્વાધ્યાયનો પ્રશ્ન છે અને ખાસ તૈયાર કરવો જોઈએ। તો જવાબની શરૂઆત કરીએ, તાપમાનના મોટા તફાવતો એટલે કે સૂર્યપ્રકાશ, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ, આ કુદરતી પરિબળોની અસરથી માટીના નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ એટલે કે પૃથ્વીનો જે પોપડો છે એના ખડકોનું ખવાણ થાય છે અને ધોવાણ થાય છે, એનાથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે। એટલે સિમ્પલ છે ભાઈ કે તાપમાનના મોટા તફાવતો એટલે કે સૂર્યપ્રકાશ વધુ કે ઓછો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ, આ કુદરતી પરિબળોની અસરથી માટીની નીચે રહેલો જે પોપડો છે એ પોપડાનું ખવાણ અને ધોવાણ થાય છે અને તેમાંથી જમીનનું નિર્માણ થાય છે। એમાં જૈવિક અવશેષો એટલે કે વનસ્પતિ દ્રવ્યો, મૃત પ્રાણીઓના અવશેષો એને જૈવિક અવશેષો ગણાવી શકાય, એની સાથે સાથે ભેજ, હવા વગેરે પણ ભરેલા હોય છે। એટલે પહેલો મુદ્દો ખૂબ સહેલો છે,
बीजो मुद्दों लईए, जमीन ए आवा खनिजो अने जैविक तत्वों कूदरती मिश्रण छे। जैविक तत्वों तो आपणे वात करी के वनस्पति द्रव्यो अने एनी साथे प्राणी ना मृत अवशेषो लई शकाय, पण खनिज द्रव्यो नी वात करीए तो खनिज द्रव्यो नी अंदर रेती, माटी, काकरा वगैरे गणावी शकाय। ए बन्नेनुं मिश्रण ए जमीन कहेवाय छे अने एमां ज वनस्पतिना वृद्धि अने विकास करवानी क्षमता रहेली छे। वनस्पतिनो विकास करवानी क्षमता आ जैविक द्रव्यो अने खनिज द्रव्यो में रहेली छे। खनिज द्रव्यो में रेती, माटी अने काकरा अने जैविक द्रव्यो नी अंदर वनस्पति द्रव्यो प्राणीना मृत अवशेषो गणावी शकाय। હવે બે મુદ્દા એકબીજા સાથે સંલગ્ન છે। જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર, એટલે કે જમીન જયારે બની રહી હતી એ સમય દરમિયાન તેની ઉપર જે તે પ્રદેશની વ્યાપક અને ગાઢ અસર આબોહવાની થાય છે, એટલે જે તે પ્રદેશની આબોહવાની એ જમીનની ઉત્પત્તિ દરમિયાન એના ઉપર ગાઢ કે વ્યાપક અસર થાય છે। એટલે એમ કહી શકાય કે તે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકો, એટલે કે જુદા જુદા પ્રકારના ખડકોમાંથી બનતી જમીન એ લાંબા સમયે એક જ પ્રકારની બને છે। કેમ એક જ પ્રકારની બને છે? એનું કારણ છે કે કોઈ ચોક્કસ આબોવાળા પ્રદેશમાં એ જમીન તૈયાર થઈ છે, એટલે લાંબા ગાળે એક જ પ્રકારની બનવાની છે। પછી ભલે ને વિવિધ પ્રકારના ખડકો હોય, એના પછીનો મુદ્દો ને સંલગ્ન જ છે કે જુદી જુદી આબોહવાને લીધે જો ઉપર ચોક્કસ પ્રકારની આબોહવા હતી, એક જ પ્રકારની આબોહવા હતી, હવે આ મુદ્દાની અંદર જુદા જુદા પ્રકારની આબોહવા કહે છે। આબોહવા જુદા જુદા પ્રકારની આપણે જાણીએ છીએ, સમ કે વિષમ, ઠંડી કે સૂકી, ગરમ અને ભેજવાળી, આ વિભિન્ન પ્રકારની આબોહવા ગણાય। તો જુદી જુદી પ્રકારની આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકો એટલે મૂળ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે। આબોહવા બદલાઈ ગઈ એટલે જમીન પણ બદલાઈ જશે, અને અગાઉના મુદ્દોમાં આબોહવા એક જ પ્રકારની હતી એટલે જમીન પણ એમાં એક ચોક્કસ પ્રકારની બનવાની શક્યતા રહેલી છે। આમ જમીનના પ્રકારો એ તેના રંગ, આબોહવા, માતૃ ખડકો એટલે કે મૂળ ખડકો, કણ રચના, જમીનની માટીના જે કણો છે તે રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે। આ સવાલ અલગથી પણ પૂછી શકાય, જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે, તો ખૂબ મહત્વનો એક ગુણનો સવાલ ગણી શકાય કે જમીનના પ્રકારો, એના રંગ, એનો રંગ કેવો છે, કાળો છે, ભૂખરો છે, રાટો છે, બરાબર। એ જ રીતે આબોહવા તો સમ, વિષમ, ઠંડી, સૂકી, ગરમ, ભેજવાળી, માતૃ ખડકો એટલે માટીની નીચે રહેલા ખડકો, મૂળ ખડકો, ત્યાર પછી કણ રચના તો માટીના જે કણો છે તે કઈ રીતે પથરાયેલા છે એની અંદર, એને આધારે, અને ફળદ્રુપતા, ફળદ્રુપતા કેવી છે, સારી છે, મધ્યમ છે કે ખૂબ નીચી છે, એને આધારે જે તે જમીનના પ્રકારો પાડવામાં આવે છે। તો આ ખૂબ મહત્વનો સવાલ છે, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેને આધારે પાડવામાં આવે છે એ જણાવો મિત્રો। આ જવાબ ખાસ પરીક્ષા માટે તૈયાર કરવો જોઈએ।